म्यूज हाई हाईस्कूल धोरणव संस्कृत भागत्रे सुखिन सर्वे सन्तु निरामया સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચીત દુઃખ ભાગ ભે બની રહો સુખી સર્વે બની રહો સ્વસ્થ મળે શુભદિસને ન દુઃખ ભોગવે કોઈ ય પઠતી લખતી પશ્ય પરીપૃછતી પંડિતાન ઉપાશ્રયતિ તસવાકર કિરણ નલિલીદલ ઈવ વિવાસ્ય તે બુદ્ધિ જે માણસ વાંચન લેખન કરે છે નિરીક્ષણ કરે છે સવાલો પૂછે છે અને વિદ્વાનોનો આશ્રય લે છે તેની બુદ્ધિ સૂર્યપ્રકાશ કિરણો વડે કમળો ખીલે તેમ વિકાસ પામે છે વિદ્યાર્થી મિત્રો અહીં જે શ્લોકો મૂકવામાં આવ્યા છે તેનું વાંચન જરૂરથી કરજો વિદ્યાર્થી મિત્રો તમે પદ્ય એક જેના સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો હશે તો આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરશું અને તેની સાથે સાથે આપણે સંસ્કૃત ભાષાની પણ ચર્ચા કરશું સંસ્કૃત ભાષા એ દેવોની અને ઋષિમુનિઓની ભાષા છે સંસ્કૃત ભાષા સરળ અને રસપ્રદ ભાષા છે સંસ્કૃત ભાષામાં પ્રાચીન ધર્મના ગ્રંથો જોઈએ તો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઉપનિષદ રામાયણ મહાભારત શ્રીમદ્ ભગવદ્ ગીતા વગેરે જેવા ધાર્મિક ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં છે સંસ્કૃત ભાષા એ ભારતીય ભાષાઓની જન્ની છે તે સૌથી જૂની ભાષા છે સંસ્કૃત ભાષા એ દેવવાણી કે ગીરવાવાણી કહેવામાં આવી છે એટલે કે સંસ્કૃત ભાષા દેવો દ્વારા બોલાતી ભાષા છે તો વિદ્યાર્થી મિત્રો આ છે સંસ્કૃત ભાષાની મહત્ત્વતા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરશું અદ્યોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી લિખત નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો પ્રશ્ન એક કમ ઈડે કયા પુરોહિતની હું સ્તુતિ કરું છું તો એનો જવાબ આવશે અગ્નિ પુરોહિતની હું સ્તુતિ કરું છું

યજ્ઞના દેવ કહ કોણ છે અસ્તિ એટલે છે કહ એટલે કોણ તો અગ્નિ છે પ્રશ્ન નંબર ત્રણ અહમ કિમ ચરીશ્યામી હું શું પાડીશ એટલે કે હું શેનું પાલન કરીશ તો એનો જવાબ આવશે અહમ અનૃતા સત્યમ પ્રતિ ગમનાય વ્રતમ ચરિસ્યામી અહમ એટલે હું અમૃતાત અસત્ય માર્ગેથી સત્યમ સત્ય માર્ગે પ્રતિ ગમનાય તરફ જવા માટે નું વ્રતમ ચરિસ્યામી વ્રત પાળીશ પ્રશ્ન નંબર ચાર દિવ્યય કે દિવ્ય બ્રહ્મા વરૂણ ઇન્દ્રુદ્ર મરુત ચિવ્યયી સ્તવ્યયી સ્થુવંતિ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે પ્રશ્ન નંબર પાંચ વયમ કમ શરણમ વ્રજામ અમે કોને શરણે જઈએ છીએ વયમ વયમ એટલે અમે કમ કોને શરણમ શરણે વ્રજામ જઈએ છીએ તો અમે વયમ અમે આધાર વિહોણા ઈશ્વરને શરણે જઈએ છીએ તો વયમ નિરાલંબમ એટલે કે આધાર વિનાના અથવા આધાર વિહોણા ઈશમ ઈશ્વરને શરણમ શરણે વ્રજામહ જઈએ છીએ નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો પ્રશ્ન એક અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે જવાબ એક યજ્ઞના પુરોહિત એટલે કે બ્રાહ્મણ છે સંસ્કાર આદિ કર્મને કરાવનાર ઘોર છે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે પ્રશ્ન નંબર બે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે અસત્યના માર્ગેથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ત્રણ યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે તો જવાબ નંબર ત્રણ યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધારી પરમેશ્વરના દર્શન કરે છે પ્રશ્ન નંબર ચાર ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે જવાબ નંબર ચાર ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની ગતિ છે પવિત્ર વસ્તુઓમાં પાવન છે ઉચ્ચ પદો ધરાવનાર એકમાત્ર નિયંત્રક છે ઉત્તમોમાં ઉત્તમ છે અને રક્ષકોમાં રક્ષક છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આજે પ્રશ્નોના જવાબ જોયા એ પ્રશ્નોના જવાબનું વાંચન વારંવાર જરૂરથી કરજો